વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગો લક્ષમાં. આજે આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી 8 ગુજરાતીનું પ્રશ્નપત્ર ધોરણ 6 એપ્રિલ 2021માં જે લેવાયેલ છે તેને કુલ ગુણ 25 આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્નપત્રના જવાબની. તો નીચે આપેલા પ્રશ્નના જવાબ વિચારીને લખો. તો ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સાચું જીવન છે. અંજનને કોલસામાંથી શું શોધવું હતું? અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી. લક્ષ્મી દેવીએ જગમોહન દાસ પર પોતાની કૃપા વરસાવવા શું કર્યું હશે? લક્ષ્મીદેવીએ જગમોહન દાસ પર પોતાની કૃપા વરસાવવા બે હાથે તેમની આરતી ઉતારી હશે. ચંદા સાંડ આગળ કેવી રીતે બેઠી હતી? જેમ પાળેલા પશુ આગળ માલિક બેસે છે એમ ચંદા સાંડ આગળ બેઠી હતી. શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? તો 8. નીચે આપેલા સવાલના જવાબ 2-3 વાક્યમાં લખો. વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? તો વલ્લભભાઈનો સ્વભાવ કડક હતા. તેઓ આખા બોલા હતા અને તેમનો સ્વભાવ નાળિયેર જેવા ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો. શ્રીકૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓની વિશેષતા શું છે? શ્રીકૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓમાંથી કોઈ મુગ્ધા બાળકિશોરી છે, તો કોઈ સ્ત્રી ચંચળ છે, તો કોઈ નૃત્યકળામાં પ્રવીણ છે. રથજી કેમ નિશાળે જતો? ચંદા સાંડને નાથવા જવાની છે એ જાણીને રઈજી એ ચંદાને ઘણી સમજાવતી, પણ ચંદા એકની બે ન થતી. ચંદાએ ન તો પીતી એ સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો. આથી રથજી નિરાશ થયો. વિચાર અને વિસ્તાર કરો. ઉગે કમળ પંખમાં, તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ મુલાયમ ગુણો વડે. તો અહીંયા મેં તમને ઉદાહરણ આપેલું છે બાબા સાહેબ આંબેડકરનું, એ ઉદાહરણ લખી લેજો. અને આખી જે પંક્તિ છે એનો વિચાર વિસ્તાર પણ 4 માર્ક્સનો સરસ રીતે લખેલો છે. એવી જ રીતે તમે જુઓ તો નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા, તો રમકડાં. ઘણા મોટા ધનની ખાલી જગ્યા બની છે પ્રીતિ, તો સ્વામીની. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજે દ્રષ્ટિ ઊંચી કરી. ખળકાવે કંકણ મોરી રે, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વરુ. એવી રીતે સમાજ ઓળખો. તો નોકર ચાકર તો દ્વંદ્વ સમાજ, જીવન મંત્ર તો તત્પુરુષ, વીજળી પંખો તો મધ્યમ પદ લોભી. શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ, અને મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા તો વરંડો ઓસરી તરીકે આપણે ઓળખીએ છીએ. આવી જ રીતે બીજા પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.